કોઈ પણ કાર્ય કરવા માટે, લખવા માટે, ચાલવા માટે, દોડવા માટે વગેરે ક્રિયાઓ કરવા માટે આપણે ખોરાકની જરૂર પડે છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શક્તિની જરૂર પડે. તો શક્તિ આપણને ક્યાંથી મળે છે? યસ, ખોરાકમાંથી. એટલા માટે આપણે બધાએ જીવતા રહેવા માટે ખોરાક લેવો જરૂરી છે. પછી નેક્સ્ટ આપણે શું જોયું હતું? યસ, આપણે હંમેશા કેવો ખોરાક લેવો જોઈએ? હેલ્ધી ખોરાક. કેમ કે હેલ્ધી ખોરાક આપણા શરીરને હેલ્ધી અને સ્ટ્રોંગ બનાવે છે. હેલ્ધી એટલે યસ તંદુરસ્ત, અને સ્ટ્રોંગ એટલે મજબૂત. ઓકે, એટલા માટે આપણે હંમેશા હેલ્ધી ફૂડ લેવું જોઈએ. અને માણસ ખોરાક વગર જીવી શકતો નથી. જે માણસને હવા પાણીની જરૂર પડે છે એ જ રીતે ખોરાકની પણ જરૂર પડે છે. ઓકે, પછી આપણે ખોરાક વિશે બધી જ માહિતી સેશન 1માં ઇન ડિટેલ સમજી ગયા છીએ. પછી આવે છે સેશન 2. તો સેશન 2માં આપણે યસ પહેલા તો ફળો કયા છે, શાકભાજી કયા છે, અનાજ, કઠોળ એ બધી વસ્તુઓના નામ જોયા કે ઘઉં ચોખા છે એ અનાજ છે, પછી મગ, મઠ, ચણા છે એ કઠોળ છે, રીંગણા, બટેટા, મરચા એ બધા શાકભાજી છે, અને સફરજન, કેરી, કેળા એ બધા ફ્રૂટ્સ એટલે કે ફળો છે. ઓકે, પછી આપણે ખોરાકને 3 ભાગમાં વહેંચેલું છે. ઓકે, એટલે કે ખોરાકના 3 પ્રકાર પાડ્યા છે. તો ફર્સ્ટ કયો છે? યસ, તાકાત આપતો ખોરાક એટલે કે એનર્જી ગિવિંગ ફૂડ. પછી સેકન્ડ છે યસ આપણું શરીર બનાવતો ખોરાક, જેને ઇંગ્લિશમાં કહેવાય છે બોડી બિલ્ડિંગ ફૂડ. અને લાસ્ટ છે રક્ષણ આપતો ખોરાક એટલે કે પ્રોટેક્ટિવ ફૂડ. હવે આ ત્રણેય પ્રકાર છે જે ખોરાકના, એના તમારે નામ યાદ રાખવાના છે, અને એ ત્રણેય પ્રકારમાં કયા કયા ખોરાકનો સમાવેશ થાય છે એ પણ યાદ રાખવાનું છે. આ રીતે આપણે સેશન 2 કમ્પ્લીટ કરેલ છે. પછી આવે છે સેશન 3. તો સેશન 3માં આપણે ખોરાકને લીધે માણસોના 2 પ્રકાર પડે છે, એટલે કે 2 લોકોના પ્રકાર પડે છે ખોરાકને ધ્યાનમાં રાખીને. તો એ 2 પ્રકાર કયા છે? ખોરાકની આદતોને ધ્યાનમાં રાખીને લોકોના 2 પ્રકાર પડે છે. યસ, શાકાહારી અને માંસાહારી. તો શાકાહારીને ઇંગ્લિશમાં કહેવાય છે વેજીટેરિયન, અને માંસાહારીને કહેવાય છે નોન વેજીટેરિયન. ઓકે, તો શાકાહારી એટલે શું અને માંસાહારી એટલે શું? યસ, બધાને ખ્યાલ છે શાકાહારી એટલે કે જે લોકો શાકભાજી, ફળો, દૂધ, દૂધની બનાવટો, અનાજ, કઠોળ વગેરે વસ્તુઓ ખાય છે, ઈંડા, માંસ, માછલી ખાતા નથી, તેવા લોકોને શાકાહારી એટલે કે વેજીટેરિયન લોકો કહે છે. તો હવે માંસાહારી એટલે શું? તો જે લોકો ફળો, શાકભાજી, અનાજ, કઠોળ અને તેની સાથે ઈંડા, માંસ, માછલી, ચિકન વગેરે ખાય છે તેવા લોકોને માંસાહારી એટલે કે નોન વેજીટેરિયન લોકો કહેવાય છે. તો આ રીતે આપણે સેશન 3માં યસ શાકાહારી અને માંસાહારી વિશે ઇન ડિટેલ માહિતી મેળવી લીધી છે. ઓકે, પછી આવે છે સેશન 4. તો સેશન 4માં આપણે યસ ખોરાકનો સમય, તો ખોરાક આપણે કયા કયા સમયે લઈએ છીએ એ વિશે માહિતી મેળવેલી છે. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. તો બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો, પછી લંચ એટલે બપોરનું ભોજન, અને ડિનર એટલે રાતનું ભોજન. આ રીતે ખોરાક 3 સમયે લેવામાં આવે છે. ઓકે, પછી જંક ફૂડ. તો જંક ફૂડ કયા કયા છે? યસ, બધાને ખ્યાલ છે, આપણે એનો ડાયાગ્રામ પણ જોયેલો એટલે કે આપણે બધાના નામ પણ લખેલા છે. મેગી, હોટડોગ, ચીઝ, પછી કેક છે, એ બધા જંક ફૂડ છે. તો આપણે જંક ફૂડ લેવું જોઈએ નહીં, આપણે હંમેશા હેલ્ધી ફૂડ જ ખાવું જોઈએ. કેમ કે હેલ્ધી ફૂડ ખાવાથી એક પણ પ્રકારના રોગો થતા નથી,
અને આપણું શરીર હેલ્ધી અને સ્ટ્રોંગ પણ બને છે. અને સેશન 5 માં આપણે યસ સેશન 1 ટુ 4 માં જેટલા પણ ટોપિક સમજી ગયા છે બધા રિલેટેડ આપણે ક્વેશ્ચન આન્સર જોયેલા છે. ઓકે, તો આઈ હોપ કે તમને બધાને હેલ્ધી ફૂડ એના સેશન 1 ટુ 5 સમજાયા જ યા હશે. તો હવે આજે આપણે સેશન 6 માં આપણી બુકલેટની પાછળ જે એક્સરસાઇઝ આપેલી છે સ્ટાર્ટ કરવાની છે. તેમાંથી ક્વેશ્ચન નંબર 1 છે આપણે કમ્પ્લીટ કરેલ છે કે ખોરાક એટલે શું. ઓકે, તો હવે આપણે ક્વેશ્ચન 2 થી સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો. નીચે આપણને પ્રશ્નો પૂછેલા છે જેના જવાબ આપણે ટૂંકમાં લખવાના છે. ઓકે, તો ફર્સ્ટ છે, આપણે ખોરાક શા માટે ખાવો જોઈએ. આપણે ખોરાક શા માટે ખાવો જોઈએ? યસ, બધાને ખ્યાલ છે, જીવતા રહેવા માટે. તો આપણે તે લખવાનું કે જીવતા રહેવા માટે, કેમ કે આપણે જવાબ છે ટૂંકમાં લખવાના છે એટલા માટે આપણને જગ્યા પણ નાની આપેલી છે. તો ત્યાં આપણે જસ્ટ લખવાનું જીવતા રહેવા માટે. ઓકે, તો હવે તમારે પણ તમારી બુકલેટમાં લખવાનો છે આન્સર, જીવતા રહેવા માટે. આજના હોમવર્કમાં તમારે બુકલેટમાં જેટલી પણ આજે આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરીએ છીએ એ બધી કમ્પ્લીટ કરવાની છે. ઓકે, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. દૂધની 3 બનાવટોના નામ લખો. હવે દૂધમાંથી જે વસ્તુઓ બને છે એના 3 નામ આપણે અહીં લખવાના છે. તો ખ્યાલ છે મને દૂધમાંથી શું બને છે? યસ, ફર્સ્ટ તો બટર. તો આપણે અહીં લખીએ બટર. પછી બીજું શું બને છે? યસ, પનીર. તો આપણે પનીર લખીએ. પછી બીજું દૂધમાંથી શું બને છે? યસ, ચીઝ. તો આપણે અહીં ચીઝ લખીએ. ઓકે, એટલે કે દૂધમાંથી બટર, પનીર, ચીઝ બને છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ છે, ફ્લાવર, કોબી એ શાકભાજી કહેવાય. બે બીજા નામ લખવાના છે એટલે કે ફ્લાવર અને કોબી શાકભાજી કહેવાય છે. તો બીજા આપણે બે શાકભાજીના નામ લખવાના છે. તો બીજા શાકભાજી કયા કયા છે? યસ, રીંગણા, બટેટા, ભીંડો, ઘણા બધા શાકભાજી છે. તો આપણે અહીં બે નામ લખવાના છે, રીંગણા અને બટેટા લખીએ. રાઈટ, ઓકે. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ છે, સફરજન, કેળા, ફ્રૂટ કહેવાય. બીજા 3 નામ લખો. એટલે કે હવે આપણે ફ્રૂટના 3 નામ લખવાના છે. યસ, તો હવે આપણે ફ્રૂટ કયા કયા છે? કેરી, ચીકુ, અનાનસ, દાડમ, તરબૂચ એ બધા ફ્રૂટ્સ છે. તો આપણે અહીં કોઈ પણ 3 નામ લખવાના છે. ફર્સ્ટ લખીએ કેરી, પછી યસ ચીકુ, અનાનસ. 3 નામ કહ્યા છે આપણને એટલે આપણે 3 નામ લખેલા છે. પણ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ આ સિવાયના પણ ઘણા બધા છે, પણ આપણને અહીં જેટલા નામ લખવાના કહ્યા છે એટલે આપણે લખેલા છે. ઓકે, તો હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. સલાડમાં વપરાતી 2 વસ્તુઓ લખો. યસ, તો તમે બધા સલાડ ખાતા જ હશો. તો સલાડમાં તમે લોકો કઈ કઈ વસ્તુઓ જોવો છો? કઈ વસ્તુઓ વપરાય છે? કાકડી છે, કોબીજ છે, ટમેટા છે, બધું સલાડમાં યુઝ કરી શકાય છે. તો આપણે અહીં 2 નામ લખવાના છે, કાકડી અને ટમેટા. ઓકે, તો સલાડમાં જે વસ્તુ વપરાતી હોય તેના નામ પણ લખેલા છે. તો આ રીતે ક્વેશ્ચન નંબર 2 છે કમ્પ્લીટ થાય છે. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 છે, સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. યસ, અહીં આપણને બ્રેકેટમાં શબ્દો આપેલા છે એટલે કે ખાલી જગ્યાના જવાબ આપેલા છે. જેમ આપણે ખાલી જગ્યા રીડ કરી અને પછી તેનો સાચો જવાબ જે આવતો હોય એમાંથી રીડ કરી અને ખાલી જગ્યામાં લખવાનો હતો. તમને લોકોને યાદ હશે કે આપણી SA1ની એક્ઝામમાં પણ આપણે આ જ રીતે ખાલી જગ્યાઓ પૂછેલી હતી કે જેમાં આપણને ઉપર 4 ઓપ્શન આપેલા હોય, જેમાં ABCD એમ લખેલું હતું. જસ્ટ અહીં ઓપ્શન આપેલા નથી, પછી નીચે 4 ખાલી જગ્યાઓ હતી.
ઓકે આપણે પછી વન બાય વન ખાલી જગ્યાને રીડ કરી ઉપરના ઓપ્શનમાંથી જે સાચો જવાબ આવતો હોય તેમ આપણે નીચેના ઓપ્શન જે ખાલી જગ્યાની નીચે આપેલા છે તેના ઉપર સર્કલ કરવાનું ઓકે તો આ રીતે આપણે અહીં ખાલી જગ્યાને કમ્પ્લીટ કરવાની છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે ઓપ્શનમાં શબ્દો આપેલા છે એટલે કે ખાલી જગ્યાના જવાબ આપેલા છે તેને રીડ કરીએ ફર્સ્ટ છે ફ્રૂટ જ્યુસ સેકન્ડ છે શાકભાજી થર્ડ છે મીઠાઈ ફોર્થ છે પાણી અને લાસ્ટ છે તંદુરસ્ત ઓકે તો હવે આપણે વન બાય વન ખાલી જગ્યાને રીડ કરી અને તેનો સાચો જવાબ છે એ ઉપરના બોક્સમાંથી ગોતવાનો છે ઓકે તો ફર્સ્ટ છે આપણે હંમેશા લીલા ખાલી જગ્યા ખાવા જોઈએ આપણે હંમેશા લીલા શું ખાવા જોઈએ ઓપ્શન જોઈએ ફ્રૂટ જ્યુસ તો ફ્રૂટ જ્યુસ લીલા હોય નહીં સેકન્ડ છે શાકભાજી યસ તો આપણે હંમેશા લીલા શાકભાજી ખાવા જોઈએ તો આપણે અહીં ટિક કરીએ અને અહીં પહેલી ખાલી જગ્યામાં લખીએ શાકભાજી આપણે હંમેશા લીલા શાકભાજી ખાવા જોઈએ ઓકે તો હવે આપણે સેકન્ડ જોઈએ સેકન્ડ છે આપણે હંમેશા ખૂબ ખાલી જગ્યા પીવું જોઈએ ખૂબ શું પીવું જોઈએ આપણે ફર્સ્ટ છે ફ્રૂટ જ્યુસ તો ફ્રૂટ જ્યુસ આપણે એટલું બધું પીવું જોઈએ નહીં પછી શાકભાજી તો આવી ગયો છે આન્સર પછી મીઠાઈ તો પીવાની હોય નહીં પછી છે પાણી યસ તો આપણે હંમેશા ખૂબ પાણી પીવું જોઈએ તો હવે સેકન્ડમાં આપણે આન્સર લખવાનો છે પાણી તો અહીં આપણે લાઈન કરીએ અને સેકન્ડ ખાલી જગ્યાના જવાબમાં લખીએ પાણી ઓકે આપણે હંમેશા ખૂબ પાણી પીવું જોઈએ ઓકે તો તમારે લોકોએ આ સેન્ટેન્સ પણ યાદ રાખવાના છે તમને લોકોને ખરા ખોટામાં પણ પૂછાઈ શકે છે કે આપણે ખૂબ પાણી પીવું જોઈએ સાચું કે ખોટું તો સાચું અને એમ પણ પૂછાઈ શકે કે આપણે હંમેશા ખૂબ પાણી પીવું ન જોઈએ તો ન જોઈએ આવેલું હોય તો આપણે ખોટું કરવાનું ઓકે કેમ કે આપણે હંમેશા ખૂબ પાણી પીવું જોઈએ તો હવે આપણે નેક્સ્ટ જોઈએ આપણે ઘણી બધી ખાલી જગ્યા ખાવી ન જોઈએ તો હવે ઓપ્શન જોઈએ ફ્રૂટ જ્યુસ તો ફ્રૂટ જ્યુસ ખાવાના હોય નહીં પછી સેકન્ડ આન્સર આવી ગયો છે થર્ડ છે મીઠાઈ યસ તો આપણે ઘણી બધી મીઠાઈ ખાવી ન જોઈએ ઓકે કોઈ પણ વસ્તુ છે લિમિટમાં જ ખાવી કે પીવી જોઈએ તો આપણે લખીએ મીઠાઈ ખાવી ન જોઈએ રાઈટ તો ફર્સ્ટ આપણે મીઠાઈની નીચે અંડરલાઈન કરી અને જવાબમાં લખીએ મીઠાઈ ઓકે તો આપણે ઘણી બધી મીઠાઈ ખાવી ન જોઈએ ઓકે પછી લાસ્ટ છે આપણે ખાલી જગ્યા ખોરાક ખાવો જોઈએ આપણે ખાલી જગ્યા ખોરાક ખાવો જોઈએ તો ઓપ્શનમાં જોઈએ ફર્સ્ટ છે ફ્રૂટ જ્યુસ તો ફ્રૂટ જ્યુસ ખોરાક ન ખાવો જોઈએ શાકભાજી આન્સરમાં આવી ગયું છે મીઠાઈ પણ આન્સરમાં આવી ગયું છે પાણી પણ આન્સરમાં આવી ગયું છે તો લાસ્ટ વધે છે તંદુરસ્ત તો આપણે તંદુરસ્ત ખોરાક ખાવો જોઈએ તંદુરસ્તનો ઇંગ્લિશ હેલ્ધી એટલે કે આપણે હંમેશા હેલ્ધી ખોરાક જ ખાવો જોઈએ તો આપણે અહીં અંડરલાઈન કરી તંદુરસ્તની નીચે અને જવાબમાં તંદુરસ્ત લખીએ આપણે તંદુરસ્ત ખોરાક ખાવો જોઈએ એટલે કે આપણે હેલ્ધી ખોરાક જ ખાવો જોઈએ કે જેથી આપણે બીમાર પણ ન પડીએ ઓકે તો આ રીતે ક્વેશ્ચન નંબર 3 છે કે ખાલી જગ્યા પૂરો એ પણ આજે તમારે તમારી બુલેટમાં કમ્પ્લીટ કરવાનો છે ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 3 ઓકે બંને તમારે આજે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના છે તો આઈ હોપ કે હવે તમને બંને આવડી જશે જ્યારે વિડીયો ચાલતો હોય ત્યારે તમે તેના સ્ક્રીનશોટ લઈ શકો છો લાઈક એક્ઝામ્પલ અત્યારે તમે એના સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમારે તમારી બુકલેટમાં જવાબ લખવાના છે જે એકદમ ઈઝી છે ઓકે તો આ રીતે આપણે આજે સેશન 6માં હેલ્ધી ફૂડ ચેપ્ટરના સેશન 6માં આપણે ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3 કમ્પ્લીટ કરેલા છે અને તમને જે પણ પીડીએફ આવે એ તમારે વ્યવસ્થિત રીતે તમારી CW બુકમાં કમ્પ્લીટ કરવાનું છે અને આઈ હોપ કે તમે બધા સારા અક્ષરે અને રીડિંગ કરીને જ લખતા હશો તો આ રીતે આપણું ચેપ્ટર છે 5 હેલ્ધી ફૂડ એના સેશન 6 અહીં કમ્પ્લીટ થાય છે ઓકે અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એટલે કે સેશન 7માં આપણે
આના પછીનો જે ક્વેશ્ચન નંબર 4 થી બાકી છે એ કમ્પ્લીટ કરવાનો છે જે આપણને એક્ટિવિટી પણ આપેલી છે ઓકે તો આઈ હોપ કે તમને બધાને ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3 સમજાય જ ગયા હશે અને તમે તમારી બુકલેટમાં કમ્પ્લીટ કરી જ લેશો ઓકે અને તમે લોકોએ જે સેશન 1 ટુ 5 કમ્પ્લીટ કરેલા છે એ બધામાંથી તમારે ક્વેશ્ચન આન્સર જે કરાવેલા છે સેશન 5 માં એ પણ રીડ કરતું રહેવાનું છે કેમ કે એમાંથી તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે એટલા માટે તમારે વિડિયો લેક્ચર છે વ્યવસ્થિત અને કમ્પ્લીટ જોવાનો છે કેમ કે અમુક વસ્તુ છે આપણે બુકમાં ન લખી હોય અને એક્ઝામમાં પૂછાઈ શકે છે એટલે કે વિડિયો લેક્ચરમાં જ અમુક સેન્ટેન્સ બોલેલા હોય છે એટલા માટે તમારે બધાએ વિડિયો લેક્ચર વ્યવસ્થિત રીતે અને મસ્ત રીતે કમ્પ્લીટ જોવાનો છે કે જેથી તમને ક્વેશ્ચન આન્સર પૂછાય તો આવડી જાય ઓકે તો હવે આજે હું તમને લોકોને થોડા ઘણા ક્વેશ્ચન પૂછું છું જેના તમારે મને આન્સર થિંક કરીને આપવાના છે ઓકે તો હું તમને લોકોને ચેપ્ટર 5 હેલ્ધી ફૂડ છે એના જ રિલેટેડ હું તમને થોડા ઘણા ક્વેશ્ચન પૂછું છું ઓકે તો તમે બધા રેડી થઈ જાઓ તમારે લોકો આન્સર થિંક કરવાના છે અને બોલવાના છે ઓકે તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે આપણે હંમેશા કેવો ખોરાક લેવો જોઈએ તો આપણે હંમેશા કેવો ખોરાક લેવો જોઈએ ચલો અમુક સેકન્ડ હું તમને થિંક કરવા માટે આપું છું ઓકે તમારે થિંક કરવાનું છે અને પછી આન્સરને બોલવાનો છે તમારે ઓકે યસ આપણે હંમેશા હેલ્ધી ખોરાક જ લેવો જોઈએ જેમ આપણે હમણાં ખાલી જગ્યામાં જોયું કે આપણે તંદુરસ્ત ખોરાક ખાવો જોઈએ ઓકે તો એ જ આન્સર આવે છે કે આપણે હંમેશા હેલ્ધી ખોરાક જ લેવો જોઈએ ઓકે પછી સેકન્ડ ક્વેશ્ચન છે યસ ખોરાકના પ્રકારના 3 નામ આપો યસ તો બધાને ખ્યાલ છે કે ખોરાકના પ્રકારના 3 જ નામ છે તો એ ત્રણેય નામ તમારે બોલવાના છે ચલો થિંક કરવાનું છે ફર્સ્ટ રાઈટ તો બધાને ખ્યાલ જ હશે ફર્સ્ટ છે યસ તાકાત આપતો ખોરાક જેને ઇંગ્લિશમાં કહેવાય છે એનર્જી ગિવિંગ ફૂડ પછી સેકન્ડ છે આપણો શરીર બનાવતો ખોરાક જેને ઇંગ્લિશમાં કહેવાય છે બોડી બિલ્ડિંગ ફૂડ અને લાસ્ટ છે રક્ષણ આપતો ખોરાક જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રોટેક્ટિવ ફૂડ ઓકે તો આ રીતે આપણે ક્વેશ્ચન નંબર જે છે એમાં પણ આ ક્વેશ્ચન આવી શકે છે એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે અને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે તો બધા ક્વેશ્ચન આન્સર છે તમારે રીડ પર કરતું જવાનું છે જેમ વિડિયો લેક્ચરમાં આવે છે એ અને બુકમાં આવે છે એ પણ ઓકે તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછીએ તો નેક્સ્ટ છે યસ રક્ષણાત્મક ખોરાકમાં કયા કયા ખોરાકનો સમાવેશ થાય છે એટલે કે રક્ષણ આપતો જે ખોરાક છે તેમાં કયા કયા ખોરાકનો સમાવેશ થાય છે યસ યાદ જ હશે બધાને રક્ષણ આપતો ખોરાક છે તેમાં બે જ ખોરાકનો સમાવેશ થાય છે ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ફ્રૂટ્સ એટલે ફળો અને વેજીટેબલ્સ એટલે શાકભાજી અને રક્ષણ આપતો ખોરાકને ઇંગ્લિશમાં શું કહેવાય છે યસ પ્રોટેક્ટિવ ફૂડ ઓકે તો પ્રોટેક્ટિવ ફૂડ કયા કયા છે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ એટલે કે ફળો અને શાકભાજી ઓકે એ બને ખાવાથી આપણને રક્ષણ મળી શકે છે એટલા માટે જ તે રક્ષણ આપતો ખોરાક કહેવાય છે ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ હેલ્ધી અને સ્ટ્રોંગ એ સેના દ્વારા આપણું શરીર બને છે એટલે કે આપણું શરીર છે એ હેલ્ધી અને સ્ટ્રોંગ સેના દ્વારા બને છે આપણું શરીર હેલ્ધી અને સ્ટ્રોંગ સેના દ્વારા બને છે યસ હેલ્ધી ફૂડથી આપણું શરીર હેલ્ધી અને સ્ટ્રોંગ હેલ્ધી ફૂડ એટલે કે તંદુરસ્ત ખોરાકથી બને છે એટલા માટે આપણે હંમેશા હેલ્ધી ફૂડ જ લેવું જોઈએ ઓકે પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે યસ તાકાત આપતો ખોરાક તેને ઇંગ્લિશમાં શું કહેવાય છે યસ તાકાત આપતો ખોરાકને ઇંગ્લિશમાં કહેવાય છે એનર્જી ગિવિંગ ફૂડ જેનો સ્પેલિંગ છે ઈ એન ઈ આર જી વાય
G-I-V-I-N-G F-O-O-T Energy giving food એટલે કે તાકાત આપતો ખોરાકને ઇંગ્લિશમાં એનર્જી ગિવિંગ ફૂડ કહેવાય છે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શાકાહારી લોકો એટલે શું? યસ, તો તમારે તેની વ્યાખ્યા બોલવાની છે. ચલો આમાં હું તમને અમુક સેકન્ડ આપું છું, તો ફર્સ્ટ તમારે થિંક કરવાનું છે. ઓકે, કે શાકાહારી લોકો એટલે કેવા લોકો? યસ, બધાને ખ્યાલ જ હશે કે જે લોકો ફળો, શાકભાજી, અનાજ, કઠોળ, દૂધ ખાય છે તેવા લોકોને શાકાહારી લોકો કહેવાય છે. કે જે લોકો ફળો, શાકભાજી, અનાજ, કઠોળ, દૂધ ખાય છે અને ઈંડા, માંસ, માછલી ખાતા નથી તેવા લોકોને શાકાહારી લોકો કહેવાય છે. ઓકે, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો માંસાહારી લોકો એટલે શું? યસ, તો આ પણ બધાને ખ્યાલ હશે કે માંસાહારી લોકો એટલે શું. તો અગેન હું તમને અમુક સેકન્ડ આપું છું, તમારે આનો આન્સર બોલવાનો છે. યસ, કે જે લોકો અનાજ, કઠોળ, ફળો, શાકભાજી અને તેની સાથે ઈંડા, માંસ, માછલી, ચિકન વગેરે ખાય છે તેવા લોકોને માંસાહારી લોકો કહેવાય છે. ઓકે, તો આ રીતે મેં તમને જેટલા પણ ક્વેશ્ચન આન્સર પૂછેલા છે બધાય તમારે માઇન્ડમાં લક કરવાના છે. અને આજે આપણે ક્વેશ્ચન નંબર 2 અને 3 કમ્પ્લીટ કરેલ છે એ પણ તમારે યાદ રાખવાના છે અને તમારી બુકલેટમાં પણ લખવાના છે. ઓકે, તો આજનો હોમવર્ક તમને ખ્યાલ છે કે તમારે ક્વેશ્ચન 2 અને 3 કમ્પ્લીટ કરવાના છે. ઓકે, તો હવે આજે આપણે ચેપ્ટર 5 હેલ્ધી ફૂડ જેના સેશન 6 ને અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને આઈ હોપ કે તમને બધાને ક્વેશ્ચન નંબર 2 અને 3 સમજાઈ જ ગયા હશે. તો હવે આજે આપણે આ વિડીયો લેક્ચરને પણ અહીં કમ્પ્લીટ